आरोपी विरुद्ध उठवेद विरुद्ध गुनो दाखल कर्यो छे। उठवेद तेमज बाळकीनी माता विरुद्ध गुनो दाखल करवामां आव्यो छे। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતિશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી પ્રતિશ, ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે, શું વધારે અપડેટ? જી, જે રીતે પોરબંદર જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારની જે આ ઘટના અંધશ્રદ્ધાની સામે આવી છે તેને લઈને પોલીસ પણ જે છે તે આરોપી જે ઓટવેદ છે તેમજ જે બાળકીને હોસ્પિટલ લઈ જવાના બદલે જે રીતે ઓટવેદ પાસે આવી રીતે ગામ આપવા માટે જે લઈ ગઈ હતી તેથી બાળકીની માતા વિરુદ્ધ તેમજ ઓટવેદ વિરુદ્ધ આઈપીસી કલમ 324 તેમજ 337 સહિતની જે કલમો છે તે લગાવી અને ગુનો નોંધવામાં આવ્યો છે। કહી શકાય કે આજના સમયમાં પણ જે રીતે હોસ્પિટલે બાળકીને લઈ જવાના બદલે આ રીતે જે ડામ આપવામાં આવ્યું છે એના કારણે બાળકીની તબિયત છે તે બગડી હતી અને હાલ જે બાળકી છે તે આઈસીયુમાં સારવાર લઈ રહી છે। જી જી પ્રતિશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો બે માસની બાળકીને ડામ આપવાનો મામલો છે, આ કેસમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। બે માસની બાળકીને ડામ દેવામાં આવ્યો હતો જ્યારે બાળકી બીમાર થઈ અને કફની સારવાર માટે તેને હોસ્પિટલની જગ્યા પર એક ભુવા પાસે લઈ જવામાં આવી હતી અને આ ભુવાએ બાળકીના શરીર પર ડામ આપ્યા હતા અને ત્યારબાદ બાળકીની તબિયત વધારે લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જ્યારે આ સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ઉઠવૈદ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ઉઠવૈદ તેમજ બાળકીની માતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એગ્રીકલ્ચર વેટરનરી અભ્યાસક્રમમાં અનામતની માંગ છે। ખેડૂત પુત્રો માટે 70% અનામતની માંગ કરવામાં આવી છે। ભાજપ કિસાન મોરચા મહામંત્રીની માંગ છે। કિસાન મોરચા મહામંત્રી હિરેન હિરપરાની માંગ, જ્યારે સીટો વધારવાની પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતોના અને પશુપાલકોના સંતાનો માટે 70% બેઠક અનામત રાખવાની માંગ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરાઈ છે।